સુપ્રભાત બાળ મિત્રો હું નિમિષા આજની ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત કરું છું આજથી આપણે શીખીશું ગુજરાતી ધોરણ આઠનો પ્રથમ પાઠ પાઠનું નામ છે બજારમાં બજારમાં એ એક ચિત્ર પાઠ છે અહીં જો ચિત્ર આપેલું છે આ ચિત્ર ઉપરથી આપણને અમુક પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના આપણે જવાબ આપવાના હોય છે આ ચિત્ર જોવાનું અને પ્રશ્નના જવાબ આપવાના તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના કાઉન્ટમાં લખો પેલું પેલો પ્રશ્ન છે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્ત્વ આપવું જોઈએ અહીં છે અકસ્માતને ખરીદીને ફરવાને અને ખાવા પીવાને તો આમાં છે અકસ્માતને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ જવાબ ક આવશે કારણ કે અહીં છે અકસ્માત થયેલો છે આજુબાજુમાં પોલીસ ઊભા છે અને માણસો પણ ઊભા છે એમ્બ્યુલન્સ આવે છે આવી છે અને એમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર બહાર કાઢીને જેનું એક્સિડન્ટ થયું છે અકસ્માત થયો છે એ વ્યક્તિને સ્ટ્રેચર ઉપર લઈ જવામાં આવશે એટલે અકસ્માતને આને આપણે વધારે મહત્વ આપીશું બીજો છે તાત્કાલિક સારવાર માટે એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ તો બાળકો એકસો આઠ નંબરની વાન બોલાવવા માટે એકસો આઠ નંબર ઉપર ફોન કરવો જોઈએ પછીનો સવાલ છે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે તો બાળકો ચિત્રમાં છે કાર દેખાય છે પછી જીપ દેખાય છે પોલીસની એકસો આઠ એમ્બ્યુલન્સ દેખાય છે ટેન્કર દેખાય છે બાઇક દેખાય છે અને રિક્ષા દેખાય છે આગળનો સવાલ છે છે ચિત્રમાં ચિત્રમાં શાની શાની દુકાન દેખાય તો નાસ્તાની દુકાન છે પ્રોવિઝન સ્ટોર છે મસાલાની દુકાન છે સાડીની દુકાન છે બુક સ્ટોલ અને લેડીઝ ટેલર પણની ની દુકાન પણ છે ચિત્રમાં કેટલા વૃક્ષો છે તો ચિત્રમાં છ વૃક્ષો છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને આગળ છે ચિત્રનું અવલોકન કરી નીચેના પ્રશ્નના ઉત્તર લખો ચિત્રમાં શું શું દેખાય છે તેની યાદી તૈયાર કરો તો બાળકો ચિત્રમાં અકસ્માત થયેલું દેખાય છે આજુબાજુમાં પોલીસવાળા વાળા ઉભેલા દેખાય છે એમ્બ્યુલન્સમાંથી એક માણસ છે તે સ્ટ્રેચર બહાર કાઢી રહ્યો છે અહીં એક માણસ છે તે કોઈકને ફોન લગાડી રહ્યો છે અને અહીં છે તે રિક્ષા ચાલે છે બધા માણસો છે તે પોતપોતાના પોતાના કામે જાય છે બીજો સવાલ છે ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને ફોન કરી રહી હશે તો કદાચ ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ અકસ્માત થયેલ વ્યક્તિના ઘરે ફોન કરી રહી હશે ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો તો એમ્બ્યુલન્સ છે તે દર્દીને લઈ જવા અને લાવવા માટે મદદ કરે છે તેનો એ ઉપયોગ છે ટેન્કર છે તો એ પાણી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે આ પોલીસની જીપ છે તો પોલીસ છે તે આપણી મદદે આવી શકે છે કાર છે તો કાર એ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને રિક્ષા પણ આપણને જે જગ્યાએ જવું હોય ત્યાં છોડી શકે છે પછી આગળનો સવાલ છે હેલ્મેટ પહેરનારને આકસ્માતમાં શો ફાયદો થયો તો બાળકો હેલ્મેટ જે વ્યક્તિએ પહેર્યું હતું તેને આકસ્માત થયો ત્યારે એને માથા ઉપર ઈજા થઈ ન હતી શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે તો શહેરમાં એક તો પોલીસની સુવિધા ઉપલબ્ધ છે પાણીના ટેન્કરની સુવિધા ઉપલબ્ધ છે અને એકસો આઠ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ છે એક બસ સ્ટેશન છે એની પણ સુવિધા ઉપલબ્ધ છે આગળનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર વિચારીને તમારા શબ્દોમાં લખો તો બાળકો આમાં આપણા શબ્દોમાં ઉત્તર લખવાના છે જેમ કે ચિત્રમાં દૃશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો પ્રોવિઝન સ્ટોરમાં આપણે દૈનિક ખાવા પીવાની વસ્તુઓ મળી શકે છે જેમ કે રસોઈમાં આપણે વાપરતા મસાલાઓની વસ્તુ મળી શકે સિવાય ગમે તે નાસ્તાના પેકેટ્સ મળી શકે ચા ખાંડ કોલગેટ વગેરે પણ મળી શકે છે આ સિવાય ઘણી બધી વસ્તુઓ જે પ્રોવિઝન સ્ટોરમાં મળતી જોઈ હોય એના નામ તમે લખી શકો છો આગળનો સવાલ છે અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શી વાતચીત કરતા હશે તો બાળકો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો એ વાતચીત કરતા હશે કે અકસ્માત કેવી રીતે થયો કોના ભૂલને લીધે અકસ્માત થયો ત્રીજો સવાલ છે તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે તો બાળકો કદાચ અકસ્માત જેવા વાહન ચલા ચાલક વ્યક્તિ છે તે અસાવધાન રહ્યું હશે અથવા તેનું બેલેન્સ વહી ગયું હશે તો કદાચ અકસ્માત થયો હોય અથવા અચાનક કોઈ વ્યક્તિ કે કોઈ વાહન એની સામે આવી ગયું હશે તો કદાચ અકસ્માત થયો હોય આ સિવાય જો તમને કોઈ બીજા કારણો યાદ આવતા હોય તો તમે એ કારણો લખી શકો છો પછી ચાર નંબરનું છે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ તો વાહન ચલાવતી વખતે આપણે આજુબાજુમાં બધી જગ્યાએ જોઈને વાહન ચલાવવું જોઈએ આરટીઓએ જે નિયમો બનાવેલા છે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એ સાવધાની રાખવી જોઈએ સિગ્નલ ઉપર આપણે લાલ સિગ્નલ હોય તો ગાડી ઊભી રાખવી જોઈએ અને પીળું સિગ્નલ હોય તો આપણે આજુબાજુમાં જોઈને આપણી રીતે વાહન આગળ લઈ જવું જોઈએ ને વાહન ચલાવતી વખતે ફોનનો કે મોબાઈલ ફોનનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ન જોઈએ પાંચ નંબર છે અકસ્માત સ્થળે એકસો આઠ કેવી રીતે પહોંચી હશે તો બાળકો અકસ્માત થયું હશે તો કોઈ વ્યક્તિએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કર્યો હશે એટલે અકસ્માત સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી હશે છ નંબરનું છે જો બસ સ્ટેશન ન હોય તો લોકોને સી અડચણ પડે તો બાળકો જો બસ સ્ટેશન ન હોય તો લોકોને એક એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે તકલીફ પડે કારણ કે બસ ન હોય તો એને થોડી તકલીફ પડે સાત નંબરનું છે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો તો બાળકો આ સવાલ છે તે તમારો હોમવર્કમાં છે પછી આઠ નંબરનું છે રાત્રે બાર કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હશે તો બાળકો રાત્રે આઠ કલાકે જો પેટ્રોલની કિંમતમાં વધારો થયો થવાનો હોય તો બાર વાગ્યા પહેલાં સુધી આખા પેટ્રોલ પંપે એટલી વાહનોની લાઇન જ દેખાય કારણ કે જ્યારે પેટ્રોલ ઓછું છે તો બધા વાહન ચાલકોને એમ થાય કે હજી પેટ્રોલની કિંમત વધી નથી ત્યાં વાહનમાં પેટ્રોલ પુરાવી લઈએ તો બાળકો અહીં આપણે પ્રથમ પાઠ બજારમાં ચિત્રપાઠનો સ્વાધ્યાય પૂરો થાય છે આપણે આગલા વિડીયોમાં બીજો પાઠ એક જ દે ચિનગારી શીખીશું ત્યાં સુધી ગુડ બાય